नमस्कार मित्रों, फरी एक वक्त अपने आ यूट्यूब चैनल में आपनो हार्दिक स्वागत है। आज आप धोरण चार विषय गणित चैप्टर नंबर 12 केटलू भारे केटलू हलकू ना स्व अध्ययन पोथी सोल्यूशन मेळवीशुं। गांधीनगर द्वारा तैयार करवामां आवेल आ स्व अध्ययन पोथीना दरेक धोरणना दरेक विषयना दरेक चेप्टरनुं सोल्यूशन आपने अमारी चेनलमां मळशे। માટે આજે જ આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરો તથા તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો। તો ચાલો મિત્રો જોઈએ સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન। પહેલું, તમારા વર્ગ શિક્ષક નિયમિતપણે તમારા વજન કરતા હશે તો તમારા અને તમારા મિત્રનું વજન વચ્ચેના કોષ્ટકમાં લખો। તો કોષ્ટકમાં તમને બતાવેલું છે કે ગોપીનો વજન છે 25 કિલોગ્રામ, મોનિકાનો 30, વૈભવીનો 28, વંશનો 32, ગોપાલનો 40 અને ધ્રુવીનો 38, જ્યારે તાન્યાનો 32। તો પહેલું છે તમારું અને તમારા મિત્રનો કુલ વજન કેટલો થાય, તો આવશે 59 કિલોગ્રામ। બીજું, એક લિફ્ટની 100 કિલોગ્રામ વજનની ક્ષમતા છે તો તમે કયા કયા મિત્રો સાથે લિફ્ટમાં જશો, તો જવાબમાં આવશે હું, ગોપી, મોનિકા, વૈભવી અને વંશ સાથે લિફ્ટમાં જશું। બીજું, તમારું વજન કરવા માટે તમે કયા સાધનનો ઉપયોગ કરો છો, તો મારું વજન કરવા મેં વજન કાંટાનો ઉપયોગ કર્યો। ત્રીજું, ત્રાજવાના એક પલ્લામાં તમે અને બીજા પલ્લામાં તમારો મિત્ર બેસે તો કયું પલ્લું નીચે નમશે, તો જવાબ આવશે ત્રાજવાના એક પલ્લામાં હું અને બીજા પલ્લામાં મારો મિત્ર બેસે તો મારા મિત્રનું પલ્લું નીચે નમશે, કારણ કે તેનો વજન ઓછો છે। ત્રીજું, તમારી કંપાસ પેટીમાં રહેલી વસ્તુઓની યાદી બનાવો તથા બે બેની જોડ બનાવો, અંદાજ લગાવો કે તેમના ત્રાજવાના પલ્લામાં મૂકતા કયું પલ્લું નીચે નમશે અને પછી ત્રાજવાનો ઉપયોગ કરી તમારો જવાબ ચકાસો। વસ્તુઓની જોડ, અંદાજ લગાવતા નીચે નમતું પલ્લું અને ખરેખર નીચે નમતું પલ્લું, તો વસ્તુઓની જોડમાં આવશે બુક અને કંપાસ, તો અંદાજ લગાવતા નીચે નમતું પલ્લુંમાં આવશે કંપાસ અને ખરેખર નીચે નમતું પલ્લુંમાં આવશે બુક। બીજું છે બેગ અને પેન્સિલ, તો નીચે નમતું પલ્લું પેન્સિલ અને ખરેખર નીચે નમતું પલ્લું પેન્સિલ। ત્રીજું છે રબર અને પેન્સિલ, તો અંદાજ લગાવતા નીચે નમતું પલ્લું રબર અને ખરેખર નીચે નમતું પલ્લું પેન્સિલ। ચોથું છે પેન અને સંચો, તો અંદાજ લગાવતા નીચે નમતું પલ્લું પેન અને ખરેખર નીચે નમતું પલ્લું સંચો। પાંચમું છે સંચો અને પરિકર, તો અંદાજ લગાવતા નીચે નમતું પલ્લું સંચો અને ખરેખર નીચે નમતું પલ્લું સંચો। એવી જ રીતે પાંચમું, નીચેની વસ્તુઓનું વજન કરવા માટે તમે કયા કયા એકમનો ઉપયોગ કરશો, તો વસ્તુનું નામ છે તમારું વજન તો એની સામે કિલોગ્રામ, બસનું વજન તો કિલોગ્રામ, તમારા રમકડાનું વજન તો ગ્રામ, રાઈના દાણા એક વાટકી તો ગ્રામ, ચોકલેટ તો કે ગ્રામ, હાથી તો કિલોગ્રામ, પ્યાલો તો ગ્રામ અને પેન તો ગ્રામ। હવે છે છઠ્ઠું, નીચેનું કોષ્ટક પૂર્ણ કરવું। વજન 2 કિલોગ્રામ, એની સામે બમણું વજન 4 કિલોગ્રામ અને અડધું વજન 1 કિલોગ્રામ। એવી જ રીતે 500 ગ્રામનું બમણું વજન 1000 ગ્રામ અને અડધું 250 ગ્રામ, જ્યારે 20 કિલોગ્રામનું બમણું વજન 40 ગ્રામ અને અડધું વજન 10 કિલોગ્રામ, 1500 કિલોગ્રામનું બમણું વજન 3000 કિલોગ્રામ અને અડધું વજન 750 કિલોગ્રામ, 3000 ગ્રામનું બમણું વજન 6000 ગ્રામ અને અડધું વજન 1500 ગ્રામ, 40 કિલોગ્રામનું બમણું વજન 80 ગ્રામ અને અડધું વજન 20 કિલોગ્રામ, 100 કિલોગ્રામનું બમણું વજન 200 કિલોગ્રામ અને અડધું વજન 50 કિલોગ્રામ। હવે છે સાતમું, દુકાનદાર 5 કિલોગ્રામ, 6 કિલોગ્રામ અને 2 કિલોગ્રામ અને 8 કિલોગ્રામના વજનિયાનો ઉપયોગ કરી શાકભાજી અને ફ્રૂટનું વજન કરે છે, તો તમે કઈ રીતે વજનિયાનો ઉપયોગ કરશો, તો 4 કિલોગ્રામ બટાટામાં આવશે, 4 કિલોગ્રામ બટાટામાં
બે કિલોગ્રામવાળું વજનિયું લઈ બે વાર બે કિલોગ્રામ બટાકાનું વજન કરીશ. બીજું છે 7 કિલોગ્રામ તરબૂચ. તો 7 કિલોગ્રામ તરબૂચ માપવા વજન કરવા 5 કિલોગ્રામ અને 2 કિલોગ્રામનું વજનિયું લઈશ. ત્રીજું છે 9 કિલોગ્રામ ટમેટા. તો 9 કિલોગ્રામ ટમેટાનું વજન કરવા 5 કિલોગ્રામ અને 2 કિલોગ્રામના વજનિયા લઈ 7 કિલોગ્રામ ટમેટા કરીશ. પછી 2 કિલોગ્રામનું વજનિયું લઈ 2 કિલોગ્રામ ટમેટાનું વજન કરીશ. આઠમું છે, અમિત રામજી કાકાની દુકાને 7 કિલોગ્રામ ખાંડ ખરીદવા જાય છે, પરંતુ રામજી કાકાનો ડિજિટલ એટલે કે ઇલેક્ટ્રિક કાંટો ખરાબ હતો, આથી તેમણે સાદા વજન કાંટાથી ખાંડ માપવાનું નક્કી કર્યું, પરંતુ તેમને વજનિયા મળ્યા નહીં, આથી તેમણે દુકાનમાં રહેલી વસ્તુઓનો ઉપયોગ કરી વજન કરવાનું નક્કી કર્યું. તમે રામજી કાકાને મદદ કરો કે જેથી તે અમિતને 7 કિલોગ્રામ ખાંડ આપી શકે. તો મીઠાનું પેકેટ 1 કિલોગ્રામ 2 થેલી, વેફરનું પેકેટ 400 ગ્રામ 5 પેકેટ, ચાનું પેકેટ 500 ગ્રામ 5 પેકેટ, ચીઝનું પેકેટ 50 ગ્રામ 10 પેકેટ, સાબુનું 200 ગ્રામ 6 પેકેટ, બિસ્કિટનું પેકેટ 200 ગ્રામ ને 10 પેકેટ, સેવનું પેકેટ 100 ગ્રામ ને 10 પેકેટ અને ફરાળી ચેવડાનું પેકેટ 300 ગ્રામ ને 5 થેલી, કપડાં ધોવાનો પાવડર 250 ગ્રામ 4 થેલી. તો હવે 2 કિલોગ્રામ મીઠું, 1 કિલોગ્રામ સેવ, 2 કિલોગ્રામ વેફર અને 500 ગ્રામ ચીઝ, તો 1.5 કિલો અને 1.5 કિલોગ્રામ ફરાળી ચેવડો, તો થશે 7 કિલોગ્રામ. એટલી વસ્તુ લેતા તે 7 કિલોગ્રામ ખાંડ ખરીદશે. હવે જેનો હું એક શાકભાજીવાળા પાસે વજનિયા નથી, પરંતુ વજનિયાના માપના પથ્થરના 3 ટુકડાની જે મુજબ છે, તો વજનિયા કઈ રીતે ગોઠવશો તે માટે પ્રશ્નનો જવાબ આપો. પહેલું છે, રમાબહેન 3 કિલોગ્રામ ટમેટાં ખરીદવા માગે છે, તો આવશે 1 પલ્લામાં 5 કિલોગ્રામ અને બીજા પલ્લામાં 2 કિલોગ્રામ પથરા સાથે બાકીના ટમેટાં બંને પલ્લા સપટોલ આવે ત્યાં સુધી ટમેટા ત્રાજવામાં નાખીશ. બીજું છે, વનિતા 13 કિલોગ્રામ બટાટા ખરીદવા માગે છે, તો 1 પલ્લામાં 10 કિલોગ્રામ અને બીજામાં 5 કિલોગ્રામ મૂકતા તથા બીજા પલ્લામાં 2 કિલોગ્રામ અને જ્યાં સુધી બંને પલ્લા સમતલ ન થાય ત્યાં સુધી બટાકા ઉમેરતા. ત્રીજું છે, શિલ્પા 7 કિલોગ્રામ વટાણા ખરીદવા માગે છે, તો 1 પલ્લામાં 2 અને 5 કિલોગ્રામ વાળા પથ્થરો મૂકી વટાણાનું વજન કરીશ. દસમું છે, નીચેના ઝોડકા જોડો. પહેલું 12 કિલોગ્રામ માઇનસ 550 ગ્રામ માઇનસ 25 ગ્રામ, તો એનો જવાબ આવશે 11,425 ગ્રામ. બીજું છે, 16 કિલોગ્રામ માઇનસ 12 કિલોગ્રામ માઇનસ 450 ગ્રામ, તો જવાબ આવશે 3,550 ગ્રામ. ત્રીજું છે, 2 કિલોગ્રામ પ્લસ 16 કિલોગ્રામ પ્લસ 750 ગ્રામ, તો જવાબ આવશે 18,750 ગ્રામ. ચોથું છે, 12 કિલોગ્રામ પ્લસ 4 કિલોગ્રામ પ્લસ 50 કિલોગ્રામ, જવાબ આવશે 1,650 ગ્રામ. પાંચમું છે, 1 કિલોગ્રામ પ્લસ 5 કિલોગ્રામ પ્લસ 900 ગ્રામ, તો જવાબ આવશે 6,900 ગ્રામ. હવે છે 11મું, નરેન્દ્રના બેટનું વજન 2 કિલોગ્રામ અને હરેશના બેટનું વજન 1500 ગ્રામ છે, તો કોનું બેટ વજનમાં ભારે છે સમજાવો. એમાં જવાબ છે, નરેન્દ્રના બેટનું વજન ભારે છે, કારણ કે 2 કિલોગ્રામ એટલે કે 2000 ગ્રામ થાય અને હરેશના બેટનું વજન 1500, માટે નરેન્દ્રના બેટનું વજન ભારે થશે. હવે છે 12મું, યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલું, સાયકલનું વજન એ 9 ગ્રામ, બી 900 ગ્રામ, સી 9 કિલોગ્રામ કે 90 ગ્રામ, તો જવાબ આવશે સી 9 કિલોગ્રામ. બીજું છે, તરબૂચનું અંદાજિત વજન 2 કિલોગ્રામ, 20 કિલોગ્રામ, 200 કિલોગ્રામ કે 2 કિલોગ્રામ, તો જવાબ છે 2 કિલોગ્રામ. ત્રીજું છે, ગાડીનું અંદાજિત વજન એ 10 ગ્રામ, બી 10,000 ગ્રામ, સી 1000 કિલોગ્રામ,
केडी 100 किलोग्राम, तो जवाब आवशे 1000 किलोग्राम। चौथु, नीचेना पैकी भारे प्राणी क्यू? ए के बी, तो जवाब आवशे बी, अला सॉरी जवाब आवशे सी, बे बीजो एटले के घोड़ो भारे। पांचमो छे, नीचेना पैकी सौथी वधारे भारे कई चीज वस्तु छे? ए बी के सी, तो जवाब आवशे बी, ब भारे छे। હવે છે તેરમું, શર્મિષ્ઠા 250 ગ્રામનું બિસ્કીટનું પેકેટ ખરીદે છે અને પછી તેના આધારે પોતાના ઘરમાં રહેલી વસ્તુઓનું માપન કરે છે। તમે નીચે આપેલ પેકેટના જૂથના આધારે તેટલું વજન ધરાવતી વસ્તુના નામ લખો। તો મિત્રો, તમને કોષ્ટક દર્શાવેલું છે, તેમાં જોઈ શકો છો। હવે છે 14, મીનાએ 3 ચાંદીના સિક્કા ખરીદ્યા, ત્રણેયનું વજન અનુક્રમે 200 ગ્રામ, 650 ગ્રામ અને 500 ગ્રામ છે, તો તેણે કુલ કેટલા ગ્રામ ચાંદી ખરીદી? તો જવાબમાં આવશે 3 ચાંદીના સિક્કાનું વજન 200 ગ્રામ પ્લસ 650 ગ્રામ પ્લસ 500 ગ્રામ છે, તો બરાબર 1350 ગ્રામ। પંદરમું છે, નીચેની ભૌતિક તુલાનો ઉપયોગ કરી દરેક તુલામાં રહેલા એક દડાનું વજન શોધો। પ્રથમ તુલાના એક દડાનું વજન 4 કિલોગ્રામ, બીજી તુલાના એક દડાનું વજન 5 કિલોગ્રામ અને ત્રીજી તુલાના એક દડાનું વજન 5 કિલોગ્રામ છે। હવે છે 16, દરેકમાં 1 કિગ્રાની વસ્તુની કિંમત શોધો। તો પહેલું છે 2 કિલોગ્રામ સફરજનની કિંમત 200 રૂપિયા છે, તો જવાબમાં આવશે 200 ભાગ્યા 2 = 100 રૂપિયા। બીજું, 500 ગ્રામ ચાના પેકેટની કિંમત 120 રૂપિયા છે, તો 120 × 2 = 240 રૂપિયા। ત્રીજું છે, 5 કિલોગ્રામ ચોખાની કિંમત 100 રૂપિયા છે, તો 100 ભાગ્યા 5 = 20 રૂપિયા। ચોથું, 1/2 કિલોગ્રામ નારંગીની કિંમત 30 રૂપિયા થાય છે, તો 30 × 2 = 60 રૂપિયા। પાંચમું છે, 100 ગ્રામ કોથમીરના 10 રૂપિયા હોય, તો જવાબ આવશે 100 રૂપિયા। હવે છે 17મું, 4 કિલોગ્રામ ખાંડ કરવા માટે 500 ગ્રામ ખાંડના કેટલા પેકેટ જોઈએ? તો 4 કિલોગ્રામ = 4000 ગ્રામ અને 500 ગ્રામ = 1 પેકેટ, માટે 4000 ગ્રામ = કેટલા? તો 4000 × 500 = 8 પેકેટ જોઈએ। 18મું છે, 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત 120 હોય તો 250 ગ્રામ દ્રાક્ષની કિંમત કેટલી થાય? તો 1 કિલોગ્રામ = 1000 ગ્રામ, જ્યારે 1000 ગ્રામ દ્રાક્ષની કિંમત 120 રૂપિયા છે, માટે 250 ગ્રામ દ્રાક્ષની કિંમત કેટલી? તો 250 × 120 = 1000 = 5 × 6 = 30 રૂપિયા। 19મું છે, ચીકુનું વજન 350 ગ્રામ = 3 કિલોગ્રામ અને 750 ગ્રામ, કેરીનું વજન 1350 ગ્રામ = 1 કિલોગ્રામ 350 ગ્રામ, કોનું વજન ઓછું છે? તો કેરીનું વજન ઓછું છે। ચીકુ અને કેરીનું કુલ વજન 5 કિલોગ્રામ અને 100 ગ્રામ। 20મું છે, કવિતાએ 4 ચાંદીના સિક્કા ખરીદ્યા, તેનું વજન અનુક્રમે 750 ગ્રામ, 500 ગ્રામ ને 250 ગ્રામ અને 50 ગ્રામનું હતું, તો તેણે કુલ કેટલી ચાંદી ખરીદી? તો 4 ચાંદીના સિક્કાનું વજન બરાબર 750 ગ્રામ પ્લસ 500 ગ્રામ પ્લસ 250 ગ્રામ પ્લસ 50 ગ્રામ બરાબર 1550 ગ્રામ, અથવા 1 કિલોગ્રામ 550 ગ્રામ। હવે છે 21મું, 1 લિફ્ટમાં વધુમાં વધુ 220 કિલોગ્રામ વજન લઈ જઈ શકાય છે, 4 વ્યક્તિઓ લિફ્ટમાં એક સાથે જવા માંગે છે, તેમના વજન અનુક્રમે 51 કિલોગ્રામ, 58 કિલોગ્રામ, 65 કિલોગ્રામ અને 70 કિલોગ્રામ છે, શું તેઓ લિફ્ટમાં જઈ શકશે અને કેમ? તો ના, કુલ વજન 51 + 58 + 65 + 70 = 244 કિલોગ્રામ છે, લિફ્ટ 220 કિલોગ્રામ લઈ જઈ શકે, માટે લિફ્ટ 4 વ્યક્તિઓને લઈ જઈ શકશે નહીં, કારણ કે લિફ્ટ કરતાં 4 વ્યક્તિઓનું વજન વધુ છે। પહેલું, નીચેના પૈકી કયું ત્રાજું નીચે નમશે? તો પહેલામાં છે 5 કિલોગ્રામ અને 2 કિલોગ્રામ, જ્યારે બીજા પલ્લામાં છે 20 ગ્રામ, 3 કિલોગ્રામ અને 50 ગ્રામ, તો એનું પલ્લું નીચે નમશે। બીજું છે, નીચેના પૈકી કયું ત્રાજું નીચે નમશે?
तो पहला में से 5 किलोग्राम अने 2 किलोग्राम जारे बीजा पल्ला में से 20 ग्राम 8 किलोग्राम अने 50 ग्राम तो बीजू पल्लू बीजू त्राजू नीचे नमशे। हवे छे फ्लावर नो अंदाजित वजन ए 1 किलोग्राम बी 10 ग्राम सी 100 ग्राम के डी 1 ग्राम तो जवाब आवशे डी 1 ग्राम। हवे छे चौथुं वाहननुं अंदाजित वजन लखो ए 2 किलोग्राम बी 2000 ग्राम सी 2000 किलोग्राम के डी 200 किलोग्राम तो जवाब छे 2000 किलोग्राम। हवे छे पांचमुं टामेटानुं वजन केटलुं हशे ए 1 किलोग्राम बी 10 ग्राम सी 100 ग्राम के डी 400 ग्राम तो जवाब छे 400 ग्राम। छठ्ठू 3 किलोग्राम बराबर खाली जग्या ग्राम तो जवाब आवशे 3000। सातमू छे चौरस 1 किलोग्राम त्रिकोण 3 किलोग्राम गोल 2 किलोग्राम अर्ध लंबगोल 4 किलोग्राम अने षष्ठकोण 5 किलोग्राम तो 3 किलोग्राम प्लस 1 किलोग्राम प्लस 2 किलोग्राम अने प्लस 5 किलोग्राम बराबर केटला तो 11 किलोग्राम बचे 2 किलोग्राम प्लस 4 किलोग्राम प्लस 3 किलोग्राम प्लस 3 किलोग्राम प्लस 5 किलोग्राम बराबर 17 किलोग्राम। हवे आठमू छे खाली जग्या पूरो पेलू 300 ग्राम प्लस खाली जग्या ग्राम बराबर 1 किलोग्राम तो जवाब आवशे 700। बीजू छे 730 ग्राम प्लस खाली जग्या ग्राम बराबर 1000 ग्राम तो जवाब आवशे 270। नवमू छे 1 ईंटनું वजन 2 किलोग्राम छे तो 350 ईंटનું वजन केटलું થાય તો 1 ઈંટનું વજન 2 કિલોગ્રામ 350 ઈંટનું વજન કેટલું તો 350 × 2 / 1 બરાબર 700 કિલોગ્રામ। હવે છે 10મું રમેશ 4 કિલોગ્રામ 270 ગ્રામ ચોખા અને 3 કિલોગ્રામ 550 ગ્રામ ઘઉં ખરીદે છે તો કેટલું વજન તેણે ઉંચકવું પડશે તો કિલોગ્રામમાં આવશે કિલોગ્રામ અને ગ્રામ 4 કિલોગ્રામ 270 ગ્રામ ચોખા 3 કિલોગ્રામ અને 550 ગ્રામ ઘઉં તો આવશે કુલ વજનમાં 7 કિલોગ્રામ અને 820 ગ્રામ વજન ઉંચકવું પડે છે। આ સોલ્યુશન જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।